લોકડાઉનના ચાર મહિનામાં ઘણા ધંધા રોજગાર બંધ થયા હતા અને ઘણા બધા લોકોની રોજગારી ઉપર અસર થઈ હતી. અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પામી છે અને જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોને પણ અસર થઈ છે. જેતપુરના એક ખાનગી શાળાના શિક્ષકે આર્થિક વિષને કારણે આત્મહત્યા કરી લીધી. દેશભરમાં કોરોનાની મહામારીના લોકડાઉન બાદ અનલોક થઈ રહ્યું છે તેમાં હજુ શાળા અને કોલેજો ખુલી નથી ત્યારે ખાનગી શાળાની ફી ના લઈ શકે તેવો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે અને તેની સીધી અસર તેમાં નોકરી કરતા આ ખાનગી શાળાના શિક્ષકો ઉપર થવા પામી છે. ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોને ખાનગી શાળા દ્વારા પૂરતો પગાર આપવામાં નથી આવતો અને પગારમાં કપાત કરવામાં આવી રહ્યો છે. આ આર્થિક ભીંસનો સીધો ભાગ જેતપુરના ટુકડીપરામાં રહેતા અને જૂનાગઢના જોશીપરાના જીનિયસ નામની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અતુલ મગનભાઈ ઠુમર ઉપર પડી હતી. અતુલ છેલ્લા 3 મહિનાથી શાળાએ નોકરી પર ગયા ન હતા અને છેલ્લા 10 દિવસથી ઘરની અંદર ગુમસુમ રહેતા હતા અને માનસિક તાણમાં હોય તેવું ભાઈ તેના ભાઈએ જણાવેલ હતું. જ્યારે તેના પરિવાર દ્વારા આ બાબતે પૂછતા તેઓ તેની સમસ્યા અંગે કોઈ જણાવેલ નહીં અને ગત રોજ અતુલ તેના માતા પિતા સાથે ખેતરે કામમાં સાથ આપવા માટે ગયો હતો જ્યાં તેના માતા પિતાને કંઈ ખબર પડે નહીં તે રીતે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે તેનાથી દવાની અસર સહન ના થઈ તેની માને કહ્યું કે મને પેટમાં દુખે છે ત્યારે તેની માતા અને તેને ખેતરના મકાનમાં પંખો ચાલુ કરીને સુડાવી દીધો હતો. સવારે 9 વાગે 8-9 વાગે વાડીએ ગયા રસ્તામાં દવા લેતા ગયા. કીધું કાંઈ લીધી ખબર નથી પણ એ પછી ત્યાં વાડીએ દવા પીને પછી મારા મમ્મીને કીધું મને પેટમાં દુખે છે. મારા મમ્મીને ખબર પહેલાં તો જાણી નહોતી કઈ રહી દવા પીતી. પછી કે મમ્મી કે પંખો એ કે કરી દીધો સૂઈ જાય ગયા કે મારા મમ્મી પછી એના કામમાં પડી ગયા બરાબર. પછી કામ કરીને ઘડીક વાર પછી ઉલટી થઈ તો મમ્મી કહે કે હવે તને શું થાય છે આમ કરીને આરટવા માંડ્યો. પછી એને કીધું કે મેં દવા પીધી એમ કરી પછી મારી મમ્મી બાજુ સેડા પાડોશીને બોલાવ્યા તો એને કીધું કે હવે દવાખાને ડાયરેક્ટ સંજીવની હોસ્પિટલમાં લઈ આવ્યા ત્યાંથી ડાયરેક્ટ. ત્યાંથી પછી સાહેબે રિફર કર્યા રાજકોટ સદભાવના હોસ્પિટલને કે આ એમ મારું કામ નથી ક્રિટિકલ કન્ડિશન છે નહીં સાહેબ સદભાવનામાં. અને શેના કારણે આ બધું પગલું ભર્યું એવું લાગે શું હતું એ શું કામ કરતા હતા અને શું એની પરિસ્થિતિ એવી ખરાબ શું હતી કે જેને લઈને આ પગલું ભર્યું છે એને એવું એ સાહેબ જૂનાગઢ જોશીપુરામાં ખાનગી સ્કૂલમાં નોકરી કરતા આર્થિક સંક્રમણને કારણે અમને તો એવું લાગે છે કારણ કે છેલ્લા 10-15 દિવસથી આ એ તકલીફ એવી જણાતી અમને. બાકી ટીચર છે ઇંગ્લિશ મીડિયમ ખાસ કરીને લોકડાઉનમાં વધારે ને પીસમાં. ઝેરી દવાની અસહ્ય અતુલથી સહન ન થતાં તેણે હવે તેના માતા પિતાને કહી દીધું કે તેણે ઝેરી દવા પી લીધી છે ત્યારે તેના માતા પિતાએ તેના સેડા પાડોશીની મદદથી પ્રથમ જેતપુરની હોસ્પિટલ ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં અતુલના લગ્ન હજુ થોડા વર્ષો થયા હતા અને સુખી દાંપત્ય જીવન વિતાવતા હતા. અન્ય કોઈ તકલીફ હોવાની જાણકારી મળી ન હતી. આ સંજોગોમાં અતુલે શા માટે આત્મહત્યા કરી તે પણ એક ગૂંઠાતું રહસ્ય છે. અતુલના ભાઈ અને પરિવાર દ્વારા અતુલને લોકડાઉનમાં જૂનાગઢની જીનિયર સ્કૂલ દ્વારા પૂરતો પગાર મળતો ના હોય અને આર્થિક ભીંસ વધી હોય જેના કારણે તેને જીવન ટૂંકાવી લીધાનું જણાવ્યું હતું. તેના ભાઈના જણાવ્યા મુજબ અતુલે ક્યારેય પૈસા માટે કોઈની પાસે હાથ લાંબો કર્યો ન હતો અને તેને કોઈની પાસે પૈસા માંગવા તે ગમતું ન હતું જેને લઈને હવે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હતી જેથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. અતુલની પત્નીએ પણ ઘરની હાલત બરાબર ના હોય અને જીનિયર સ્કૂલ દ્વારા પૂરતો પગાર આપવામાં ના આવતો હોય ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું જેના હિસાબે તેઓ ઘરમાં ગુમસુમ રહેતા હતા અને એવું લાગતું હતું કે તેઓ કોઈ માનસિક તાણમાં છે પરંતુ તેઓ ક્યારેય આ બાબતે તેઓને કોઈ વાત કરી ન હતી. અતુલની પત્ની કૃપાલી અને તેના પતિ સાથે થયેલ સામાન્ય વાતચીતમાં તેઓ હવે શું કરશું ના પ્રશ્ન તેનો વારંવાર થતા હતા તેવું જણાવેલ હતું. લોકડાઉનમાં જે ધંધા રોજગાર બંધ થયા છે અને અનેક લોકોની રોજગારી છીનવાય છે ત્યારે આ કિસ્સો એ નોંધનીય છે કે હજુ કેટલા લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડતો હશે. શક્ય છે બેરોજગારીને લઈને ગુનાખોરી પણ વધે અને આત્મહત્યાના બનાવ પણ વધે તો નવાય નહીં. સુરેશ બાલ્યા, જનેશ ટીવી, જેતપુર. મારા પતિનું નામ અતુલ, ભાઈ કુમાર છે, તે જીનિયર પબ્લિક
પબ્લિક સ્કૂલમાં જોબ કરતા તે જીનિયસ પબ્લિક સ્કૂલમાં જોબ કરતા હતા. તેને ઘણા સમયથી પગાર મળેલો નહોતો, આ કોરોનાને લીધે બધું બંધ હતું, એટલે એના લીધે ડિપ્રેશનમાં હતા, એટલે એના લીધે આ પગલું ભરેલ છે. પૈસાના ડિપ્રેશનમાં એને આ બધું કરેલ છે. બીજો કોઈ પ્રોબ્લેમ જ નહોતો, આ જ એક જ કારણ છે. ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે, શું આખી ઘટના શું છે, આખી વાર્તા શું છે, કઈ જગ્યાએ ઘટના બની, કેવી રીતની ઘટના બની, શું છે? ગઈકાલે જેઠુડી હનુમાન મંદિર પાસે એક ગામની સીમમાં એની વાડીમાં એક વ્યક્તિ અતુલ મગનભાઈ ઠુમ્મર જો છે, એમ એને ઝેરી દવા પીને પછી આપઘાત કરી લીધો છે, જેના લીધે પછી આગળની કાર્યવાહી માટે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ થયેલી છે અને અત્યારે તપાસ ઉપર ચાલુ છે. એમના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે લોકડાઉનને હિસાબે એમની ધંધા રોજગાર અને અથવા જે શિક્ષકની જે નોકરી કરતો તેમાં પૂરતો પગાર ન મળતો, એને આર્થિક સકળામાં હોય અને એને હિસાબે એને આત્મહત્યા કરી લીધી. આ બાબત આપ શું કહેશો, શું કહેવું થાય? આમાં જો અમારે પોલીસ સ્ટેશનમાં એડી દાખલ થઈ છે તો આમ તપાસમાં જો કોઈ વસ્તુ ખુલશે એને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમણે કોઈના વિરુદ્ધ એમના સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કે કંઈ નિવેદન કે કંઈ આપેલું છે? એમણે નિવેદનમાં પણ એવું લખાવ્યું છે કે પોતે તેનો ભાઈ આર્થિક સકળામાં અનુભવતો હતો અને તેના હિસાબે ઝેરી દવા પીધી. શું એમને શું કહેશો, એમના ભાઈના નિવેદનને વિશે શું કહેશો? અત્યારે એની તપાસ ચાલુ છે અને તપાસમાં જો કોઈ વસ્તુ ખુલશે એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.